समय संख्याओं माटे क्रमनो नियम चकासीए तो समय संख्याओ एटले जेमां धन पूर्णांक अने धन अपूर्णांक ऋण पूर्णांक अने ऋण अपूर्णांक आ बधी ज संख्याओ लेवामां आवशे। तो सौप्रथम आपणे सरवाळो समजीए तो अहींया मैं लीधी छे 2 तृतीयांश वत्તા 5 सप्तमांश बराबर 5 सप्तमांश वत્તા 2 તૃતીયાંશ। તો તમને ખબર છે કે સરવાળા માટે સૌપ્રથમ લસા લેવામાં આવે છે 7 અને 3 નો લસા 21 થાય છે। 21 છે એ આ છેદમાં નથી 3 છે તો 3 ને 7 વડે ગુણવાથી 21 મળે છે। નીચે 7 વડે ગુણો તો ઉપર પણ 7 વડે ગુણવું પડે એટલે 7 ગુણ્યા -2 બરાબર આવે -14। એ જ રીતે અહીંયા 7 છે તો 7 માંથી 21 લાવવા માટે 3 વડે ગુણવું પડે તો ઉપર પણ આપણે 3 વડે ગુણશું એટલે 5 ગુણ્યા 3 બરાબર 15। એ જ રીતે અહીંયા આ જ પ્રક્રિયા કરવાની છે લસા તો 21 જ આવશે 7 તેરી 21 તો અહીંયા 5 તેરી 15 3 સત્તા 21 તો અહીંયા -2 ગુણ્યા 14 -2 ગુણ્યા 7 બરાબર -14। હવે -14 વત્તા 15 તો વત્તા ઓછા ઓછા એનો મતલબ કરવાની આપણે બાદબાકી છે તો 15 માંથી 14 જાય તો 1 પણ નિશાની આવશે મોટા તો મોટું કોણ છે 15 એટલે એનો મતલબ અહીંયા આવ્યો 1 એના છેદમાં 21। એ જ રીતે 15 વત્તા ઓછા 14 છેદમાં 21 તો વત્તા ઓછા ઓછા કરવાની બાદબાકી નિશાની મોટા મોટું કોણ છે 15 તો અહીંયા પણ આવશે 15 માંથી 14 જાય તો 1 અને નિશાની પણ ધન અહીંયા પણ આવશે 1ના છેદમાં 21 એનો મતલબ ક્રમ બદલવાથી મળતું પરિણામ છે એ બદલતું નથી એટલે સરવાળા માટે ક્રમના નિયમનું સમય સંખ્યા માટે પાલન થાય છે। હવે આપણે જોઈએ બાદબાકી 2 તૃતીયાંશ ઓછા 5 ચતુર્થાંશ ક્રમ લઈએ તો 5 ચતુર્થાંશ ઓછા 2 તૃતીયાંશ। હવે સાદુરૂપ ફરી પાછો લસા લસા 3 અને 4 નો આવે છે 12 અહીંયા 12 છે નહીં તો કેના વડે ગુણવું પડશે 4 વડે નીચે 4 વડે ગુણ્યું તો ઉપર પણ 4 વડે એટલે 4 2 8 નિશાની કઈ ઓછા અહીંયા છે 4 12 લાવવા માટે 3 વડે ગુણવું પડે નીચે 3 વડે ગુણ્યું તો ઉપર પણ 3 વડે ગુણવું પડે 5 તેરી 15। એ જ રીતે અહીંયા લસા આવશે 12 અહીંયા 3 વડે ગુણો અહીંયા પણ 3 વડે ગુણો 5 તેરી 15 અહીંયા 4 વડે ગુણો અહીંયા પણ 4 વડે ગુણો 4 2 8 ફરી પાછું વત્તા ઓછા ઓછા કરવાની બાદબાકી તો 8 માંથી 15 એટલે કે 15 માંથી આપણે 8 બાદ કરીએ તો બચે 7 પણ મેં તમને કીધું કે જે સંખ્યા મોટી હોય એની નિશાની લેવાની 8 અને 15 માંથી મોટું કોણ છે તો 15 જેની નિશાની કઈ છે માઇનસ તો અહીંયા શું આવશે -7 ના છેદમાં 12 તો અહીંયા 15 માંથી 8 એટલે આવે 7 ના છેદમાં 12 આ મળતું પરિણામ સરખું છે અહીંયા આવે છે -7 ના છેદમાં 12 જે અહીંયા આવે છે 7 ના છેદમાં 12 એનો મતલબ કે બાદબાકી માટે આ ગુણધર્મનું એટલે કે ક્રમના નિયમનું પાલન થતું નથી। સમય સંખ્યાઓ માટે આપણે સરવાળા અને બાદબાકી માટે ક્રમનો નિયમ જોયો હવે આપણે જોશું ગુણાકાર અને ભાગાકાર માટે તો ગુણાકાર કરીને સમય સંખ્યાઓનો 2 તૃતીયાંશ ગુણ્યા 3 દ્વિતીયાંશ ક્રમ બદલાવીએ 3 તૃતીયાંશ ગુણ્યા 2 દ્વિતીયાંશ। હવે ગુણાકાર સરળ રીતે કરવાનો છે 3 2 6 નીચે પણ 3 2 6 એવી જ રીતે અહીંયા 3 2 6 2 તેરી 6 6 ભાગ્યા 6 1 6 ભાગ્યા 6 1 મળતું પરિણામ સમાન છે એનો મતલબ ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થાય છે। હવે ભાગાકાર માટે જોઈએ તો 2 તૃતીયાંશ ભાગ્યા 3 દ્વિતીયાંશ ક્રમ બદલતા 3 તૃતીયાંશ ભાગ્યા 2 દ્વિતીયાંશ અહીં તો રકમ જોવાથી જ ખ્યાલ આવી જાય છે કે આ શક્ય નથી છતાં પણ આપણે સાદુરૂપ આપીએ તો 2 તૃતીયાંશ હવે ભાગાકારની જગ્યાએ નિશાની થઈ જશે ગુણાકાર કારણ કે આ જે છેદ છે એ છેદમાં જાય તો છેદનો છેદ ઉપર આવી જાય એટલે કે 2 તૃતીયાંશ થઈ જાય એવી જ રીતે 3 દ્વિતીયાંશ ભાગાકારનું થઈ જાય ગુણાકાર અહીંયા પણ થઈ જશે 3 દ્વિતીયાંશ 2 2 4 3 તેરી 9 આ બાજુ 3 તેરી 9 2 2 4 આ પરિણામ મળ્યું 4 ના છેદમાં 9
જ્યારે આ પરિણામ મળે છે 9/4 પરિણામ સરખું નથી એનો મતલબ ભાગાકાર માટે ક્રમના નિયમનું પાલન થતું નથી।